आ साथे अति મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ થી કે જ્યાં ભાજપના કાર્યક્રમમાં હવે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડનો કાર્યક્રમ આદિજાતિ વન મંત્રી રમણ પાટકરની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનું અહીં સૌ કોઈ ભાન ભૂલ્યા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભાજપના કાર્યકરો એક કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપને કોરોનાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોની જજમેન્ટથી અહીંયા ઊભી થઈ હતી ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું પરંતુ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોના મોઢા ઉપર માસ્ક છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું અહીં ભાન ભૂલાયું તો વળી કેટલાક લોકોએ તો ખાલી શોભા માટે માસ્ક પહેર્યું હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે ખુદ ભાજપના કાર્યકરો જો આ પ્રકારે ભાન ભૂલશે નિયમોનું તો સ્વાભાવિક છે કે કોરોનાના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં જ્યારે ખુદ સરકારના જ કર્મધારીઓ દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓ નિયમોનો શિરછેદ કરે તે પણ સ્વાભાવિક છે વલસાડના આ દ્રશ્યો કે જ્યાં ભાજપના એક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું તો આ સમગ્ર ઘટના અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મયુર મયુર જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સના ભંગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું છે વધુ અપડેટ લોકાર્પણ કાર્યક્રમની અંદર ભાજપના નેતાઓ ચર્ચા થયા હતા અને કોરોના પ્લાન ભૂલ્યા હતા ત્યારે સામાન્ય માણસને જયારે સોશિયલ ડિસ્ટન્સ જયારે આવતું હોય છે ત્યારે તંત્ર દ્વારા કહીને કે કાર્યવાહી હાથ ધરવામાં આવતી છે પરંતુ જયારે નેતાઓ જયારે સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલતા હોય છે ત્યારે તેના તરફ કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ લોકોનું હાલ માંગ ઉઠી રહી છે આભાર મયુર તમામ જાણકારી બદલ તો વલસાડ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા પરંતુ લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા અને કોરોનાના નિયમોને નેવે મૂકવામાં આવ્યા આ દ્રશ્યો સ્પષ્ટપણે એ બાબતની ચાડી ખાઈ રહ્યા છે કે અહીં લોકો ફોટો પડાવવા માટે સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ સવાલ કરવામાં આવી રહ્યા છે કે લોકોને દંડતું તંત્ર હવે આવા નેતાઓ અને જવાબદાર કાર્યકર્તાઓ સામે કાર્યવાહી ક્યારે કરશે નેતાઓ જ નથી કરી રહ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ત્યારે તેવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિને દંડવામાં આવતી પોલીસ હવે આવા જવાબદાર લોકો સામે ક્યારે પગલાં ભરે છે